સુરતમાં તાંત્રિક વિધિને નામે બિલ્ડર પાસેથી 5 લાખના દાગીનાની ચોરી. બિલ્ડરે તાંત્રિક હર્ષદ રાણા સામે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુળદેવી અને મામા દેવીની વિવિધિ કરવાનું કહીને બિલ્ડર પાસેથી 5 લાખના દાગીના લીધા. તાંત્રિકે બિલ્ડરને નકલી ચલણી નોટોથી ભરેલી પોટલી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોટલીમાંથી 10, 20, 50, 100 અને 200ની નોટ નીકળે તો સમસ્યા દૂર થઈ એમ કહીને લૂંટ ચલાવી હતી. સમસ્યા દૂર કરવાના નામે વિવિધ વિધિઓ કરીને 5 લાખના દાગીના લીધા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 16 તોલાના દાગીના તાંત્રિકે પરત ન આપતા બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે. તાંત્રિક હર્ષદ રાણા આગોતરા જામીન લઈને પોલીસ સમક્ષ હાજર. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે. શૈલેષ, જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, સુરતમાંથી તાંત્રિક વિધિના નામે બિલ્ડર પાસેથી 5 લાખના દાગીનાની ચોરી કરવામાં આવી છે. સુરતના હીરા બજાર સાથે સંકળાયેલો એક તાંત્રિક છે અને તેને ડભોલીના એક બિલ્ડરને ફસાવ્યો હતો અને બિલ્ડરે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 5 લાખથી વધુની રકમના દાગીના તાંત્રિક લઈ ગયો છે. ધંધો બરાબર ચાલતો ન હોવાથી આ બિલ્ડર છે એ તાંત્રિકના શરણે આવ્યા હતા અને હર્ષદ રાણા નામના તાંત્રિકે જુદી જુદી વિધિ કરવાના બહાને આ દાગીના પડાવી લીધા હતા અને બધું બરાબર થઈ જશે એટલે દાગીના પણ મામાદેવ કે કુળદેવી તમને પરત આપી દેશે એવી વાત કરી હતી. આ સમગ્ર મામલામાં ઠગાયા હોવાની, છેતરાયા હોવાની અહેસાસ બિલ્ડરને થતા તેણે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ તાંત્રિક છે આગોતરા જામીન લઈને હાજર થયો હોવાની વિગતો મળી રહી છે. જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર.